विश्वभर में पानी बचावा माटे अनेक अभियानों चाली रहा छे। भारत पण आ दिशा में अनेक प्रोजेक्ट्स चलावी रह्यो छे। सूरत नजीक दहेज में डिसेलिनेशन प्लांट की स्थापना साथे गुजरात देश में आ दिशा में अग्रेसर छे। त्यारे गुजरात ने यशकलकी में वधु एक मोरपिच उमेरायो छे। गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ाना नानकड़ा लोढ़वा गामनी एक शाळा में विश्वनो सौप्रथम इंडिया H2O पाणी प्रोजेक्ट खुल्लो मुकवामां आव्यो छे। મહત્વનું છે કે યુરોપ અને ભારતનો આ સંયુક્ત વોટર પ્રોજેક્ટ છે, જેના દ્વારા માત્ર એક કલાકમાં દરિયાના 1000 લીટરના ખારા પાણીમાંથી 800 લીટર શુદ્ધ પીવા લાયક પાણી બને છે। જે પાણી વેસ્ટ થાય છે તેનો પણ ઉપયોગ ખેતીમાં થઈ શકે છે। ઇઝરાયલમાં આ પદ્ધતિએ ખેતી થાય છે, હવે આ ગુજરાતમાં શક્ય બનશે। લોઢવાની નીલકંઠ વર્ણી વિદ્યા મંદિરમાં આ પ્રયોગની ટ્રાયલ શરૂ કરી દેવાય છે। આ પ્રોજેક્ટ થી શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પણ ગામ આખું એવું શુદ્ધ પાણી પીતું થશે કે જેનાથી પથરી B12 ની ઉણપ જેવા અનેક રોગો સામે ટક્કર ઝીલી શકશે। એટલું જ નહીં, વેસ્ટ વોટર માંથી ઉત્પાદિત થતી વનસ્પતિ પણ ખેતીને ખૂબ ફાયદો કરાવશે। સાથે સાથે જે આ પ્રોજેક્ટ માંથી જે વેસ્ટેજ પાણી થઈ છે એનું એક ઇઝરાયલની જે એક વનસ્પતિ છે સિલિકોનિયા, એનું ઉત્પાદન થશે તો યુરોપના દેશોમાં આ ઇન્કમ આપણે જે અહીંથી એક્સપોર્ટ કરી શકશું। જો ભવિષ્યમાં આ સિલિકોનિયા સક્સેસ થશે તો જે દરિયાઈ પટ્ટીના જે ખેડૂતો છે કે જે એના પાકને ઘણી વખત નિષ્ફળ થાય છે, તો જો આ સિલિકોનિયા થશે ને તો આજુબાજુના ગામ લોકોને અને જે વિસ્તારમાં જે આખો દરિયાઈ પટ્ટી છે એ બધાને ખૂબ જ લાભ થશે। પંડિત દીનદયાળ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અરાગ મુરુગન આ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરી રહ્યા છે। મહત્વકાંક્ષી એવા આ પ્રોજેક્ટ અંગે તેઓ કહે છે, ગુજરાતના દરિયાકાંઠાના ગામડાઓમાં લોકોનું જીવન આ પ્રોજેક્ટથી સમૃદ્ધ બનશે। શુદ્ધ પાણી તો મળશે જ, પરંતુ વેસ્ટ વોટરમાંથી ઉત્પાદિત થતી સેલિકોનિયા નામની મોંઘી વનસ્પતિ, જેની બજાર કિંમત લગભગ 20 યુરો પ્રતિ કિલો એટલે કે 1600 થી 1700 રૂપિયા પ્રતિ કિલો છે, યુરોપ ઇઝરાયલ પાસેથી સેલિકોનિયા ખરીદે છે। અગામની શાળા પણ તેનું એક્સપોર્ટ કરી શકશે, સદ્ધર બની શકશે। इसमें 6 प्रोजेक्ट सैंक्शन हुए थे ग्लोबली, जिसमें एक हमारे पास है, उसका नाम है इंडिया H2O। इस प्रोजेक्ट में जो इसका प्रोजेक्ट का वैल्यू लगभग 50 करोड़ है और ये 50 करोड़ रुपया लगभग 22 पार्टनर, जिसमें 11 पार्टनर इंडिया के हैं और 11 पार्टनर यूरोप के हैं, उसके साथ है और सब लोगों ने मिल के एक इनोवेटिव और वर्ल्ड में अपनी प्रकार का पहला वाटर ट्रीटमेंट सिस्टम, जिसको हम बैच रिवर्स ऑस्मोसिस फॉरवर्ड ऑस्मोसिस सिस्टम बोलते हैं, वो एक तैयार किया है। ગૌરવની વાત એ છે કે દુનિયામાં મંજૂર થયેલા કુલ 6માંથી એક પ્રોજેક્ટ લોઢવા ગામમાં છે। આ માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વિશ્વભરમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે હવે દિવસો દૂર નથી કે જ્યારે ગુજરાત દુનિયાને શીખવી રહ્યું હોય। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।